નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી સૌનું સ્વાગત કરું મિત્રો દરેક ક્ષેત્રમાં આધુનિકરણ અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે તો કૃષિ ક્ષેત્ર કેમ નહીં આ જ પ્રશ્ન જો અમારા બધા જ ખેડૂત મિત્રોને ઉદભવતો હોય તો તેનો જવાબ આજે તમને ચોક્કસથી મળશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું સરકારશ્રીની કૃષિ યાંત્રીકરણની યોજનાઓ વિશે વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય કોઈ જાણકારી જોઈતી હોય તો આપ અમને કોલ કરી શકો છો તે માટેનો અમારો નંબર નોંધી લેશો અમારો નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ તથા શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ મિત્રો આપ સૌ જાણો જ છો તેમ છતાં આપ સૌને ફરી એકવાર જણાવી દઉં કે જ્યારે પણ આપ કોલ કરો તો આપના ટીવીનો વોલ્યુમ છે એ બંધ રાખવા ખાસ વિનંતી છે તો મિત્રો કાર્યક્રમને આગળ વધારીએ પરંતુ તે પહેલા આજના વિષય નિષ્ણાંતનો પરિચય આપી દઉં આજના અમારા વિષય નિષ્ણાત છે શ્રી નારણભાઈ પી પટેલ સાહેબ કે જેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળી અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર સાહેબ સૌ પ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ કૃષિ આંત્રીકરણની જો વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં કૃષિ આંત્રીકરણ શા માટે જરૂરી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે અમારા એના એનાથી શું ફાયદો થાય એના વિશે માહિતી આપશો ખેડૂત મિત્રો આપણે બધા સૌ વર્ષોથી ખેતી કરતા આવ્યા છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં સૌથી વધારે ખેતીના જે કામો છે એ જો સમયસર પૂરા કરવા હોય તો મજૂરોની સૌથી વધારે જરૂરિયાત પડે છે પણ આજના સમયમાં દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે ખેતીમાં મજૂરોની અછત વધતી જાય છે ગામડામાંથી જે મજૂરી કામ કરતા લોકો હતા એ ધીમે ધીમે શહેરો તરફ જતા જાય છે અને પહેલા આપણે જોતા હતા કે આપણે જ્યારે ખેતી કરતા હતા સંયુક્ત પરિવાર હતા ત્યારે પરિવારના બધા સભ્યો ખેતી કરતા હતા પણ હવે પરિસ્થિતિ એવી છે કે ગામમાં બહુ ઓછા લોકો વધ્યા છે અને ઘણા લોકો શહેર તરફ જતા રહ્યા છે એટલે ખેડૂત મિત્રોને જ્યારે ખેતીના કામ કરવાના હોય ખાસ કરીને જ્યારે વાવણી કરવાની હોય કાપણી કરવાની હોય એવા સમયે તો ખાસ મજૂરોની અછત ઊભી થાય છે અને મજૂરો મળતા જ નથી અથવા તો પછી એવી પરિસ્થિતિ થાય છે કે મજૂરીના ભાવ બહુ ઊંચા હોય છે એટલે એના લીધે ખેડૂતોને આર્થિક રીતે ખેતી પરવડતી નથી અને એના લીધે આપણે આ ખેતીના કામો જો સમયસર પૂરા કરવા હોય તો હવેના સમયમાં આપણે કૃષિ યાંત્રીકરણ અપનાવવું પડશે બીજી વસ્તુ ખેડૂતો એવી છે કે જ્યારે આપણે વર્ષોથી ખેતી કરતા હતા ત્યારે આપણે ખેતીના મોટાભાગના કામો આપણે બળદથી કરતા હતા પણ હવે ધીમે ધીમે ખેતીમાંથી બળદો ઓછા થતા જાય છે અને હવે કોઈને પશુ રાખવાના કે ખેડૂતોને પશુ ખેડૂતો બળદો રાખવા પોસાય એમ નથી અને કોઈને હવે પશુઓનું કામ કરવું ગમતું નથી ખાસ કરીને ગામડાઓમાં તો એવા સમયમાં હવે જો ખેતીના કામો કરવા હશે તો આપણે કૃષિ આંત્રીકરણ કરવું જ પડશે જી બિલકુલ સાહેબ ખૂબ જ સારી વાત કરી હવે આપણે જો વાત કરીએ કે જે ખેડૂત મિત્ર જે છે એ કૃષિ આંત્રીકરણ તરફ વળવા માંગતો હોય તો એના માટે જરૂરી ઓજારો કે સાધનો જો એમને લેવા હોય પરંતુ એવું થાય કે કેટલીક વખત ખેડૂત મિત્રો પાસે પૂરતું ફંડ ના હોય તો એના લીધે એ પાછો પડતો હોય તો આવા સમયે સરકારશ્રીની કઈ કઈ યોજનાઓ હેઠળ તેને સહાય મળી શકે એના વિશે મારા ખેડૂત મિત્રોને માહિતી આપો ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખેતીના ઓજારો છે એની કિંમત પ્રમાણમાં વધારે હોય છે એમાં સૌથી મોટામાં મોટું જો ખેતીનું સાધન હોય તો એ ટ્રેક્ટર છે તો એની કિંમત પણ ખૂબ ઊંચી હોય છે અને એની સાથેના જે સાધનો હોય છે એની પણ કિંમત ખૂબ ઊંચી હોય છે એટલે આવા સાધનો ખેડૂતો વસાવતા વસાવતા થાય એટલા માટે રાજ્ય સરકારે ખેડૂતોને આવા સાધનોની ખરીદી માટે સહાય મળે અને ખેડૂતો કૃષિ આંત્રીકરણ અપનાવતા થાય એટલા માટે રાજ્ય સરકારે ઘણા વર્ષોથી આવી યોજનાઓ અમલમાં મૂકેલી છે સૌથી પહેલા આપણે જોઈએ તો રાજ્યના ખેડૂતોને આવા ટ્રેક્ટર અને ખેતીના ઓજારો એ વસાવવા માટે જુદી જુદી યોજનાઓ રાજ્ય સરકારે પણ અમલમાં મૂકેલી છે એમાં સૌથી મહત્વની યોજના છે એજીઆર પચાસ ટ્રેક્ટર સહાયની યોજના આ ટ્રેક્ટર સહાયની યોજના બે હજાર અગિયારના વર્ષથી રાજ્ય સરકારે અમલમાં મૂકી છે અને આજની તારીખે દર વર્ષે ખેડૂતોને દર વર્ષે ત્રીસ હજારથી વધુ ખેડૂતોને ટ્રેક્ટરમાં સહાય આપવામાં આવે છે એવી જ રીતે ખેતીના ઓજારો વસાવવા માટે ખેડૂતોને સામાન્ય ખેડૂતો હોય તો એને સહાય આપવા માટે એજીઆર બે યોજના છે પછી એસસીના ખેડૂતો હોય તો એને સહાય આપવા માટે એજીઆર ત્રણ યોજના છે અને એસટીના ખેડૂતો હોય તો એને સહાય આપવા માટે એજીઆર ચાર યોજના છે આમ જુદી જુદી રાજ્ય સરકારની યોજનાઓ અમલમાં મૂકેલી છે બીજું જે ખેડૂતો ઓજારો ના વસાવી શકે તો એવા ખેડૂતોને ઓજારો સહાય ભાડેથી પણ મળી શકે એના માટે રાજ્ય સરકારે એજીઆર આર એકસઠ કરીને એગ્રો સર્વિસ પ્રોવાઈડરની યોજના અમલમાં મૂકેલી છે બીજું ખેડૂતોને પોતાનો પાક તૈયાર હોય અને બજારમાં વેચવા જાય તો એવા સમયે ઓછા ભાવ મળે છે તો પોતાનું જે મૂલ્યવાન જે પાક છે એમાં જો ખેડૂતો પાક મૂલ્ય વૃદ્ધિ કરે અને પાક મૂલ્ય વૃદ્ધિ કરી અને એના માટેનું જો પ્રોસેસિંગ યુનિટ ગ્રામ્ય લેવલે સ્થાપે તો એનાથી પણ ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે છે અને નફો થઈ શકે છે તો પોતાનું અનાજ જે સસ્તા ભાવે વેચવું પડે છે વેચી ના શકે અને એના વૃદ્ધિ કરે અથવા એને પેક કરે વ્યવસ્થિત પેક કરી અને વેચે બજારમાં તો એના માટે વેલ્યુ એડિશન માટે પણ રાજ્ય સરકારે એક યોજના અમલમાં મૂકી છે આવી જ રીતે ભારત સરકારે પણ જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી છે ડાંગર છે ઘઉં છે ન્યુટ્રી સિરિયલ છે એવા બધા પાકનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન એવી એક યોજના અમલમાં મૂકી છે આ ઉપરાંત આર કેવી યોજના હેઠળ પણ ખેડૂતોને ઓજારો સાધનો વસાવવા માટે સહાય આપવામાં આવે છે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશનમાં બીજી એક ઓઇલ સીડ અને ઓઇલ પામ એવી પણ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ બધી જ યોજનાઓ હેઠળ ખેડૂતો ટ્રેક્ટર અને ખેત ઓજારો વસાવવા માટેની સહાય મેળવી શકે છે જી બિલકુલ સાહેબ તમે જેમ હમણાં મારા ખેડૂત મિત્રોને માહિતી આપી કે ભાઈ સૌથી મોંઘુ જે કૃષિ આંતરીકરણમાં જે ઓજાર છે એ જે છે ટ્રેક્ટર તો હવે ખેડૂત મિત્ર જે છે એમને ટ્રેક્ટર વસવું હોય તો કેટલા રકમ સુધીની સહાય મળવા પાત્ર છે એમને પહેલો સવાલ એ થાય અને બીજું કે દરેક પ્રકારના ખેડૂતો શું સહાય મેળવી શકે છે એના વિશે માર્ગદર્શન આપો હવે આપણે જોયું એમ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની કિંમત વધારે હોય છે તો એ વસાવવા માટે ખેડૂતોને સહાય મળે એ માટે રાજ્ય સરકારે મેં કહ્યું એમ અગાઉ બે હજાર અગિયારથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને ખેડૂત મિત્રો દરેક પ્રકારના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે દરેક ખેડૂતો માટે સહાયનું ધોરણ એક સમાન છે આ યોજનામાં સહાયનું ધોરણ છે એ ટ્રેક્ટરના હોર્સ પાવર ઉપર આધારિત છે એમાં પણ ટ્રેક્ટરના હોર્સ પાવરમાં ખેડૂત મિત્રો એન્જિનના હોર્સ પાવર નહીં પણ પીટીઓ હોર્સ પાવર ઉપર સહાયનું ધોરણ અવેલેબલ છે એટલે જે ખેડૂતો ટ્રેક્ટરમાં સહાય લેવા માંગતા હોય તો ચાલીસ હોર્સ પાવર સુધીના જ કોઈ ટ્રેક્ટર હોય તો એ ટ્રેક્ટરમાં ખેડૂત મિત્રોને પિસ્તાલીસ હજાર સુધીની સહાય મળે છે અને ચાલીસ વોર્સ પાવરથી શરૂ કરી અને સાહીઠ વર્ષ પાવર સુધીના જો ટ્રેક્ટર હોય તો એમાં ખેડૂત મિત્રોને સાઈઠ હજાર સબસિડી મળે છે અને આ સબસિડી બધા જ ખેડૂતોને એક સમાન મળે છે અને કોઈ પણ ખેડૂત આ સહાય માટે અરજી કરી શકે છે જી બિલકુલ હવે સાહેબ આપણે કૃષિ યાંત્રીકરણના અન્ય સાધનો વિશે વાત કરીએ તો આપણે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને લાભ કરતા હોય એવા અન્ય સાધનો પર સહાય મળતી હોય તો એવા સાધનો વિશે માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને હવે ખેડૂત મિત્રો પણ જાણતા જાણે છે કે ખેતી જ્યારથી શરૂ થાય જમીન તૈયાર કરવાની શરૂ કરીએ આપણે વાવણી માટેની ત્યારથી તે પાક તૈયાર થાય ત્યાં સુધીના તમામ જુદા જુદા પ્રકારના સાધનોમાં ખેડૂતોને સહાય મળી શકે છે સૌથી પહેલું તો પાકને વાવવા માટે જમીન તૈયાર કરવાની હોય છે તો એ જમીન તૈયાર કરવા માટે ખેડૂતોને જુદા જુદા સાધનો છે એમાં સૌથી અગત્યનું સાધન છે રોટાવેટર છે પછી પ્લાવ છે રિવર્સિબલ એમબી પ્લાવ છે મિકેનિકલ રિવર્સિબલ પ્લાવ છે લેવલર છે લેઝરલેન્ડ લેવલર છે આવા બધા આધુનિક સાધનોમાં પણ ખેડૂતોને સહાય મળે છે બીજું તરત પછી ખેડૂતોને જમીન તૈયાર થાય અને વરસાદ આવે એટલે તરત વાવણી કરવાની થાય તો વાવણી કરવા માટે હવે ખેડૂતોને દરેક પ્રકારના આધુનિક વાવણીયા દરેક પ્રકારના બિયારણના વાવવા માટે આધુનિક વાવણીયા બજારમાં ઉપલબ્ધ થઈ ગયા છે અને તમામ પ્રકારના વાવણીયામાં ખેડૂતો સહાય મેળવી શકે છે સાહેબ માફ કરજો તમને અહીંયા અટકાવી રહીશું આપણે એક ખેડૂત મિત્ર છે એમનો ફોન આવ્યો છે તો આપણે પહેલા એમની જોડે વાત કરી લઈએ અબ્બાસભાઈ આપણી સાથે જોડાયા છે મહેસાણાથી નમસ્કાર અબ્બાસભાઈ ખરી તમારો પ્રશ્ન ફરી એકવાર જણાવશો ચાર અચ્છા સૂડું લેવું છે તો એના માટે કોઈ સહાય સાહેબ મળી શકે ખરી એટલે ઘાસચારો કાપવા માટે સૂડું તમારે લેવો હોય તો પશુપાલન યોજનાઓની સહાય યોજનાઓ હોય છે એમાં તમે લાભ લઈ શકો છો બીજું શીરડીને કાપવા માટેનો સુગર કેનનો સૂડો પણ આવે છે જે શીરડી વાવવા માટે તો એના માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે એક નવી યોજના સ્માર્ટ હેન્ડ ટૂલ કિટની બહાર પાડી છે એમાં પણ તમે આ સૂડો ખરીદી શકો છો જી હવે આપણે સાહેબ વાત કરી રહ્યા હતા તમે જેમ અન્ય ઓજારો વિશે અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપી રહ્યા હતા અને ફોન આવે એટલે તમારી વાતને આપણે અડધેથી કાપવી પડી હતી તો તમારો જે માહિતી અને માર્ગદર્શન ફરીથી અમારા ખેડૂત મિત્રોને આપણે જોયું એમ ખેડૂત મિત્રો વાવણી માટે આપણે વાવણીયા ઉપરાંત જુદા જુદા પ્લાન્ટર પણ અવેલેબલ છે હવે આજની તારીખમાં સૌથી વધારે વાવણીમાં મુશ્કેલી જો હોય અને મજૂરીની અછત થતી હોય તો ડાંગરના પાકમાં થાય છે તો ડાંગરના પાક માટે હવે અતિ આધુનિક ઉપર બેસીને ચલાવી શકાય એવા ડાંગર રોપવાના સાધનો પણ હવે અવેલેબલ છે અને એ પણ ખેડૂત મિત્રો ખરીદી શકે છે સહાયથી એ ઉપરાંત વેજીટેબલ પ્લાન્ટર છે સુગર કેન પ્લાન્ટર છે એવા વિવિધ પ્લાન્ટર ન્યુમેટિક પ્લાન્ટર છે એવા વિવિધ હાઈ હાઈ ક્વોલિટીના આધુનિક સાધનો પણ હવે સબસિડીમાં તમે ખરીદી શકો છો બીજું એ પછી પાક તૈયાર થઈ જાય પછી વચ્ચે ખેડૂતોને એમાં જીવાત આવે કે એવું કંઈ આવે તો એના માટે દવા છાંટવાની એવી જરૂર પડે છે એના માટે પાક સંરક્ષણ સાધનોની જરૂર પડે છે તો એના માટે બેટરી સંચાલિત પંપ છે એન્જિન સંચાલિત પંપ છે પછી ટ્રેક્ટર સંચાલિત વિવિધ પંપ છે એમાં બોમ્બ સ્પ્રેયર છે પછી એર આસિસ્ટેડ સ્પ્રેયર છે એવા બધા જુદા જુદા સ્પ્રેયર પણ ખેડૂત મિત્રો ખરીદી શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રોને કાપણીનો સમય આવે ત્યારે કાપણી કરવા માટે કમ્બાઈન હાર્વેસ્ટર જેવા મોટા સાધનોમાં પણ હવે રાજ્ય સરકાર સબસીડી આપે છે સાહેબ ફરીથી એકવાર તમને છું એક અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાય છે હસમુખભાઈ પટેલ કરજણ કે હું નાનો શ્રીમંત ખેડૂત છે લીધું છે તરફથી કોઈ યોજના સરકારી સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર તમે લીધેલું છે હા અચ્છા સર હા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર લેવા માટે અત્યારે રાજ્ય સરકારની કોઈ યોજના નથી ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટે અગાઉ આપણે વાત કરીએ એમ પિસ્તાલીસ હજાર અને સાહીઠ હજાર બે અલગ અલગ સબસીડી ખેડૂતોને મળે છે સાહેબ કાપડીના સાધન વિશે તમે વાત કરી રહ્યા હતા કાપણીના સાધનોમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટરમાં પણ હવે રાજ્ય સરકાર સહાય આપે છે અને એમાં આઠ લાખ સુધીની કમ્બાઇન્ડ હાર્વેસ્ટરમાં સહાય મળે છે એ ઉપરાંત કાપણી માટે હવે નવા નવા સાધનો છે એમાં ટ્રેક્ટરની આગળ લગાવી શકાય એવું પાવર વીડર આવે છે પછી જાતે પાછળ વોક બિહાઈન્ડ આપણે પાછળ ખેડૂત ચલાવી શકે એ ટાઈપનું પાવર વીડર પણ આવે છે અને ઉપર બેસીને પણ ઘાસની કાપણી કરી શકાય અથવા તો પાકની કાપણી કરી શકાય અને એના પૂળા પણ બની જાય એવા પાવર વીડર પણ બજારમાં મળે છે તો એવા પાવર બિલ્ડરમાં પણ ખેડૂતો સહાય મેળવી શકે છે આ ઉપરાંત પાક તૈયાર થઈ જાય ફરી એકવાર માફી માંગુ છું કારણ કે આપણે કોલ મિત્ર આપણી સાથે જોડાય છે નટુભાઈ આહિર બુટાવદરથી નમસ્કાર નટુભાઈ નમસ્કાર નમસ્કાર બુટાવદર થી તમારો પ્રશ્ન જણાવશો હાથી બુટાવદર થી હા નટુભાઈ બોલું આપણે આ વાવણી હાથી લીધું બરાબર તો નાના ખેડૂતો આઠ હજાર આઠસો રૂપિયા લીધા તો એની સબસિડી નાના ખેડૂતોને ઓછી ના હોય સાહેબ ના તમારો પ્રશ્ન એવું છે કે દરેક પ્રકારના ખેડૂતો માટે ઓજારોમાં સહાયની જુદી જુદી કેટેગરી રાખેલી છે એમાં નાના ખેડૂતો હોય મહિલા ખેડૂતો હોય એસસી ખેડૂતો હોય કે એસટી ખેડૂતો હોય તો એ ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસીડી મળે છે જયારે જો મોટા ખેડૂતો હોય તો એ લોકોને ચાલીસ ટકા સુધીની સહાય મળે છે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું સાહેબ આપણે વાત કરી રહ્યા હતા અન્ય ઓજારો વિશે અને તમે જણાવી રહ્યા હતા ખેડૂત તો એ માહિતીનો મિત્રો તમે આગળ વધાવશો આપણે ખેડૂત મિત્રો જોતા હતા કે પાક એક વખત તૈયાર થઈ જાય તો કાપડીના સાધનો આપણે જોયા એવી રીતે પાકને લણી માટે આપણે તૈયાર કરવા માટે પાકને બજારમાં વેચવા માટે જ્યારે તૈયાર કરવાનો હોય ત્યારે એના માટે મલ્ટીક્રોપ થ્રેશર એવા ઘણા બધા પ્રકારના થ્રેશર મગફળીના થ્રેશર છે મકાઈના થ્રેશર છે દિવેલાના થ્રેશર છે તેમજ મલ્ટીક્રોપ થ્રેસર છે આવા તમામ પ્રકારના થ્રેસરમાં રાજ્ય સરકાર સહાય આપે છે આ ઉપરાંત એક વખત પાક કપાઈ જાય પછી ખેતરમાં પરાળ કેવું પડ્યું હોય ડાંગર અને ઘઉં વાવ્યા પછી જો પરાળ પડ્યું હોય તો એને પણ વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરી શકીએ એના માટે અત્યારે બેલર સૌથી અગત્યનું સાધન છે અને હવે અમદાવાદ જિલ્લા ખેડા અને નડિયાદ અને આણંદ આ જિલ્લાઓમાં જે ડાંગર અને ઘઉંનો ખેડૂત વધારે વાવેતર કરે છે એવા વિસ્તારોમાં બેલર સૌથી વધારે પ્રચલિત થતું જાય છે અને આ બેલરથી ખેડૂતો જે એના ખેતરમાં જે પાછળનું જે ઘાસ વધેલું હોય છે એ ઘાસની ઘાંસડીઓ બનાવી અને ખેડૂતો વેચી શકે છે ખરેખર પહેલા ખેડૂતોને આ ઘાસ સળગાવી દેતા તેનો કોઈ ઉપયોગ થતો નહોતો પણ આ બેલર મશીનથી હવે ખેડૂતો ઘાસડી બનાવી અને એ ચારા તરીકેનો ઉપયોગ લઈ શકે છે અને એ ઘાસડી બજારમાં વેચી પણ શકે છે એટલે જે ચારો પહેલા સળગાવી દેવો પડતો હતો એ ચારામાંથી હવે ખેડૂતો પૈસા પણ પેદા કરી શકે છે હાજી સાહેબ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે બાબુભાઈ પટેલ મહેસાણા આપણે આપણે પ્રશ્ન સાંભળી લઈએ નમસ્કાર બાબુભાઈ હા હા બોલો હાજી તમારો પ્રશ્ન જણાવશો બાબુભાઈ તમારા ટીવી નો વોલ્યુમ બંધ કરી દો જેથી કરીને તમારો અવાજ અહીંયા આવી શકે અવાજ બંધ છે બિલકુલ બંધ બરાબર તમારો પ્રશ્ન જણાવો મહેસાણા એટલે આખા ગામ અમારું હા જી બંધ કર બંધ બંધ કરવાનો ટીવી નો અવાજ બંધ કરવાનો બીજો હાજી તમારો પ્રશ્ન જણાવશો બાબુભાઈ હવા આવ્યો હાજી હેલો હાજી સાહેબ તમારો પ્રશ્ન જણાવો તમારો અવાજ આવી રહ્યો છે જીમ આ સાલ સાલના બે ફોર્મ ભર્યો હતો એક થી સાત પગ થ્રી માટે એક પપ માટે દવા શોધવાનો

હેલો તમારો જે પ્રશ્ન છે એ મુજબ તમે જે અરજીઓ કરેલી છે એ અરજીઓની અત્યારે ચકાસણી ચાલુ છે અને ચકાસણી પછી જેટલી અરજીઓ પાત્રતા ધરાવતી હશે એ બધી જ અરજીઓની પાત્રતા ધરાવ્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે સપોઝ કોઈ જિલ્લામાં તાડપત્રી એક હજાર નંગ આપવાની છે અને અરજીઓ બે હજાર નંગ આવી છે તો પછી એ અરજીઓનો ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જે ખેડૂતો પસંદ થાય એ ખેડૂતોને પછી મેસેજ આવશે એમાં તમારું જો ડ્રોમાં નામ પસંદ થશે તો તમને મેસેજ આવશે તમને મેસેજ આવે તમને પૂર્વ મંજૂરીનો કાગળ તમારા તાલુકામાંથી તમને મળશે એ કાગળ તમને મળી જાય પછી તમે તાડપત્રી અથવા પંપ તમે ખરીદી શકો છો અને ખરીદીને પછી તમે સહાયનો કેસ જિલ્લા પંચાયતમાં અથવા તાલુકા પંચાયતમાં રજૂ કરશો તો તમને જે સહાય મળવા પાત્ર છે એ તમને એમાંથી મળશે બિલકુલ અન્ય એક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે ખેડાતી નમસ્કાર મારો પ્રશ્ન એવો છે કે સાહેબ અમે કૃષિ ના યાંત્રીકરણની યોજના હેઠળ એમ કે અમે થ્રેસર માટેની પણ અરજી કરેલી પણ છતાં એમ કે અરજી મળ્યા પછી અમને જે લેટર મળ્યો અમે ખરીદવા માટે ક્યાં તો કે માલ હાજર જ નથી બરાબર છે સાહેબ આવી પરિસ્થિતિમાં શું કરી શકે ખેડૂત મિત્રો એવું બની શકે કે લાસ્ટ ગયા વર્ષે થોડુંક કોરોનાની પરિસ્થિતિમાં એવું બન્યું હતું કે ઘણી જગ્યાએ ખેડૂતોને થ્રેશર મળી શક્યા નહોતા પણ આપણે તમે આઈ ખેડૂતમાં જોશો તો થ્રેશરમાં ગુજરાતમાં જ આપણે લગભગ ચાલીસથી પચાસ કંપનીઓને આપણે એમ્પેનલ કરેલી છે એટલે તમારે જોઈતું થ્રેસર જો એક કંપની પાસે ના હોય તો એમ્પેનલ થયેલી જે કંપનીઓ છે એનું લિસ્ટ આપણા આઈ ખેડૂત પર તમે જોઈ શકો છો એમાંથી તમે એના ડીલરનો પણ સંપર્ક કરી શકો છો ડીલરના સંપર્ક નંબર પણ એમાં મોબાઈલ નંબર પણ આપેલા હોય છે તો તમે બીજા ડીલર પાસેથી અથવા તો બીજું કોઈ કંપનીનું મોડલ પણ તમે પસંદ કરી અને ખરીદી શકો છો સાહેબ ખૂબ જ સારી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને મિત્રો સરકારશ્રીની કૃષિ યાંત્રીકરણની યોજનાઓ આ વિષય પર માહિતી અને માર્ગદર્શનનો દોર ચાલુ જ રહેશે પરંતુ કૃષિ કૃષિદર્શન ઓનલાઈન લાઈવમાં અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો તો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે સરકારશ્રીની કૃષિ આંત્રીકરણની યોજનાઓ વિશે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ પરમાર ઉપલેટાથી આપણે પ્રશ્ન સાંભળી લઈએ સૌ પ્રથમ હવે હા હાજી આપનો પ્રશ્ન જણાવો બરોબર જી જુનામ હાલો હાજી હાજી આપનો પ્રશ્ન જણાવો સાહેબ એવો પ્રશ્ન છે મારે ટ્રેક્ટર લેવું છે યુવરાજ બરોબર જી એટલે મારે એટલે કોલ કર્યો તો તમારો કાર્યક્રમ જોઈએ છે અમે હા એટલે મારા ખ્યાલથી એમનો પ્રશ્ન એવો છે કે એમને ટ્રેક્ટર લેવું છે તો હવે એમને સહાય મેળવવા માટે શું પગલાં લેવા જોઈએ એના વિશે માહિતી જોઈએ છે દિલીપભાઈ તમારો પ્રશ્ન બરાબર છે તમે કૃષિ દર્શન જોવો છો એ વાતનો પણ અમને આનંદ થયો હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો સૌથી પહેલા તો તમારે ટ્રેક્ટર લેવા માટે અરજી કરવી પડે એના માટે રાજ્ય સરકાર છે દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં બે મહિના માટે અંદાજીત આપણું આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે એ વખતે તમે તમારે ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી અને પછી એની સાથે તમારા સાધનિક દસ્તાવેજો તમારું જાતિનું પ્રમાણપત્ર હોય તો એ બધા સાધનો કાગળો છે એની સાથે જોડી અને તમારે અરજી તમારા તાલુકામાં જમા કરાવવાની હોય છે અને અરજી તમે જમા કરાવો પછી બધા ખેડૂતોની અરજીઓની પાત્રતા નક્કી થઈ જાય પછી ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જે ખેડૂતો પસંદ થાય એ પસંદ થયેલા ખેડૂતોને પછી પૂર્વ મંજૂરી આપવામાં આવે છે અને પૂર્વ મંજૂરીનો લેટર ખેડૂતોને આપવામાં આવે છે અને પત્ર ખેડૂતોને મળી જાય પછી આઈ ખેડૂત પોર્ટલ પર જુદા જુદી કંપનીઓના મોડલો આપણે એમ્પેનલ કરેલા હોય છે એના ભાવ સાથે ત્યાં દર્શાવેલા હોય છે એમાં હોર્સ પાવરની વિગત પણ હોય છે તો ખેડૂત મિત્રો એમાંથી કોઈ પણ મોડલ એમની ચોઈસ મુજબનું પસંદગી મુજબનું મોડલ છે એ પસંદ કરી અને એના ડીલર પાસેથી ખરીદી કરી શકે છે જી બિલકુલ હવે સાહેબ આપણે ઓજારો વિશે જે વાત કરી રહ્યા છે તો જો રાજ્યમાં ખેડૂત મિત્રો છે એમને ઓજારો વસાવવા હોય એમને સહાય પાત્ર રકમ જો મેળવવી હોય તો એમાં સરકારનું જે ધારાધોરણ જે નક્કી થયું છે એના વિશે માહિતી જોઈતી હોય તો શું કરવાનું આપણે ટ્રેક્ટરમાં જોયું એમ એ જ પ્રકારે ખેત ઓજારોમાં પણ ખેડૂતો સહાય મેળવી શકે છે ખેત ઓજારોમાં જે અનુસૂચિત જાતિના ખેડૂતો હોય અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય મહિલા ખેડૂતો હોય નાના અને સીમાંત ખેડૂતો હોય તો એ તમામ પ્રકારના ખેડૂતોને ખેતોજારોમાં પચાસ ટકા સહાયનું ધોરણ મળે છે અને જો મોટા ખેડૂતો હોય અને સામાન્ય ખેડૂતો હોય તો એ ખેડૂતોને ચાલીસ ટકા સહાયનું ધોરણ મળે છે વર્ષ બે હજાર ઓગણીસ વીસથી રાજ્ય સરકારે તમામ યોજનાઓમાં એટલે ભારત સરકારની યોજનાઓ હોય કે રાજ્ય સરકારની યોજનાઓ હોય એ તમામ યોજનાઓમાં હવે ખેતોજારોમાં સહાયનું ધોરણ એક સરખું કરી દીધું છે અને ઓગણીસ વીસથી ખેડૂતોને જણાવતા મને આનંદ થાય છે ઓગણીસ વીસ થી રાજ્ય સરકારે આ સહાય ધોરણ ખુબ વધારેલું છે જેનાથી ખેડૂતોને વસાવવામાં જી સાહેબ એક ખેડૂત આપણી સાથે જોડાયા છે આપણે પ્રશ્ન સાંભળી લઈએ નાનજીભાઈ રાઠોડ જોડાયા છે મહુવાતી નમસ્કાર નાનજીભાઈ હેલો હાજી એ આપડે ઘઉં કાઢવાનું મશીન આવે ને મોટું જી એ લેવું હોય તો એમાં કેટલા ટકા સબસીડી હોય જી બિલકુલ સાહેબ શું માર્ગદર્શન આપશે એટલે ઘઉં કાઢવા માટે બે પ્રકારના મશીન તમે લઈ શકો છો ઘઉં તમે જો વાઢી અને તૈયાર કરી રાખેલા હોય તો એને તમે ફાઇનલ પાક તૈયાર કરવા માટે તમે મલ્ટીક્રોપ થ્રેશર જે મળે છે બજારમાં એ મલ્ટીક્રોપ થ્રેશર લઈ શકો છો અને એનાથી જો આધુનિક ટેકનોલોજી તમારે વાપરવી હોય તો તમે કમ્બાઈન હાર્વેસ્ટર પણ ખરીદી શકો છો એના માટે તમે રાજ્ય સરકાર તમને બંને મલ્ટીક્રોપ થ્રેશર અને કંબાઇન હાર્વેસ્ટર બંને સાધનોમાં તમને સહાય મળે છે સાહેબ ઘણા બધા પ્રશ્નોના જવાબ છે જે મેળવવાના આપણે બાકી રહી ગયા છે પરંતુ અત્યારે સમયનો અભાવ છે એટલે આપણે અત્યારે કાર્યક્રમને અંત તરફ આગળ વધી રહ્યા છે પરંતુ તમે અહીંયા આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને આટલી ઉપયોગી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપ સૌની રજા લઈએ તે પહેલા અમારો આગામી વિષય નોંધી લેશો અમારો આગામી વિષય છે તારીખ નવ છ બે હજાર એકવીસ અને બુધવારે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે હળદરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિષય એકવાર ફરીથી નોંધી લેશો આગામી તારીખ એટલે કે તારીખ નવ છ બે હજાર એકવીસ અને બુધવારે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે હળદરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ મિત્રો આશા રાખીએ કે આજનો અમારો કાર્યક્રમ તમને સૌને પસંદ આવ્યો હશે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર